નલિયા ખાતે અક્ષત કળશ યાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા જંગલેશ્વર મહાદેવ મંદિરથી ગ્રામ પંચાયત ચોક અને મેઇન બજાર વિસ્તારમાંથી ઠેઠ ઠેઠ નલિયા બજાર ચોકમાં આવેલ રામ મંદિર સુધી વાજતે ગાજતે તેમજ નાના બાળકોના વેશભૂષા સાથે અક્ષત કળશ યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં સમસ્ત સનાતન હિન્દુ સમાજ દરેક લોકો જોડાયા હતા. ખાસ કરીને આ યાત્રામાં બહેનોની વિશાળ જનમેદની જોવા મળી હતી. આ યાત્રા બજાર ચોકમાં પહોંચ્યા બાદ ત્યાં કળશ પૂજા અને મહાઆરતી યોજવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા અબડાસા તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ અને RSS આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. આ યાત્રામાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે નલિયા PSI RB ટાપરિયા અને તેમની ટીમ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ. નલિયા તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સંસદન સંઘના કાર્યકર્તાઓ દ્વારા 1 જાન્યુઆરી થી 5 જાન્યુઆરી દરમિયાન જે 44 ગામ છે એમાં અક્ષત કળશ યાત્રા, જે અક્ષત કળશ અયોધ્યાથી જે અક્ષત પૂજિત અક્ષત આવ્યા છે એનું પૂજન કરાવી અને આજે તારીખ 7 અને રવિવારે નલિયાનગરની અક્ષત કળશ યાત્રા ભગવાન શ્રી મહાદેવ જંગલેશ્વર મહાદેવ મંદિરથી કરી અને મુખ્ય બજાર થઈ નલિયા બજાર ચોકમાં જે રાજાશાહીના વખતનું રામજી મંદિર આવેલું છે ત્યાં આગળ સંપન્ન થયેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હિન્દુ સમાજની 18 વર્ણ એટલે કે બધી જ જ્ઞાતિના ભાઈઓ બહેનોએ આમાં સાથ અને સહકાર આપ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આગામી 10 તારીખે બુધવારે બહેનો દ્વારા સુંદરકાંડનું આયોજન રાજપૂત સમાજવાડી ખાતે રાત્રે 8:30 વાગે આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પણ સર્વે ધર્મપ્રેમી હિન્દુ ભાઈઓ બહેનોને પધારવા હાર્દિક આમંત્રણ છે. તે સિવાય 22 જાન્યુઆરી જે આખા વિશ્વનું કેન્દ્ર બિંદુ બનવા જઈ રહ્યું છે એ એટલે કે પ્રભુ શ્રી રામનો જન્મસ્થળ એટલે અયોધ્યા, અયોધ્યાની અંદર ખૂબ સંઘર્ષ પછી લગભગ 492 વર્ષના સંઘર્ષ પછી અને લાખો રામ ભક્તોના બલિદાન પછી જે રામ ભક્તોએ પોતાના આંખમાં સપનું લઈ અને આંખો મીચી દીધી હતી એ આ સપનો આપણા વર્તમાન જે ભારતની પેઢી છે એ હવે 22 જાન્યુઆરી જોવા જઈ રહી છે સાધુ સંતોના આશીર્વાદથી. તો આ ભવ્ય અવસર છે એને ભવ્યથી ભવ્ય બનાવવા માટે નલિયાની સમિતિ છે એને ખૂબ સરસ આયોજન કર્યું છે. વહેલી સવારે આપણે બધા ભાઈઓ આપણે જેમ દિવાળીમાં વહેલા ઉઠી અને નવા કપડાં પહેરી અને ફટાકડા ફોડતા હોઈએ છીએ એ રીતના આયોજન છે. દીપ પ્રજ્વલિત કરવાના છે અને બજાર ચોકની અંદર એવું મોટું આયોજન અમે કર્યું છે કે મોટી LED સ્ક્રીન લગાડી અને ત્યાં જે અયોધ્યાની અંદર લાઈવ પ્રસારણ અમે બતાવવાના છીએ સવારે 10 થી કરી અને બપોરે 1 વાગ્યા સુધી. ઘણા વેપારીઓ એવું સૂચન આપ્યું છે કે અમે સૌ જાતે એ દિવસે પાંખી પાડીશું અને સવારે 10 થી જ્યાં સુધી જે રામ અયોધ્યામાં રામ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થાય ત્યાં સુધી સૌ લોકો બજાર ચોકમાં LCDના માધ્યમથી આ પ્રસારણને લાઈવ માણશે એવો આગળનો પણ કાર્યક્રમ છે.